આવતીકાલે ભાજપ મેનિફેસ્ટો જાહેર કરશે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે તો કમલમ ખાતેથી ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરાશે તો કમલમથી સંકલ્પ પત્ર અંગેની જાહેરાત કરવામાં આવશે તો આવતીકાલે ભાજપ મેનિફેસ્ટો જાહેર કરશે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહી શકે છે તો કમલમથી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહી શકે છે તો આવતીકાલે સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી શકે છે તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે તો કમલમ ખાતેથી સંકલ્પ પત્ર અંગેની જાહેરાત કરવામાં આવશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તમામ પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સાથે જ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી તેનું સંકલ્પ પત્ર જાહેર કરશે તો કમલમ ખાતેથી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહી શકે છે તો આવતીકાલે મેનિફેસ્ટો અંગેની જાહેરાત કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવશે કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટી તેનું સંકલ્પ પત્ર જાહેર કરશે તો સમગ્ર પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહી શકે છે સંવાદદાતા ચેતન બાંભણિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી ચેતન આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવી શકે છે શું છે વિગતો સંવાદદાતા ચેતન બાંભણિયા જોડાઈ ગયા છે જી ચેતન ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે સંકલ્પ પત્ર અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે શું છે વિગતો જી ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે અને આ સંકલ્પ પત્ર જાહેરાત કરતી વખતે ખુદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહી શકે તેવી સંભાવના છે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પ પત્ર બનાવવામાં એક નવતર પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા જે જાહેર જનતા છે તે સજેશન આપી શકે કે કયા ચૂંટણીના મુદ્દા હોઈ શકે આગામી 5 વર્ષમાં સરકાર દ્વારા સરકાર પાસેથી લોકોની કઈ કઈ અપેક્ષાઓ છે તે જાણવા માટે સજેશન બોક્સ અને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો આ સજેશન બોક્સમાં મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં જનતાના સજેશનો આવ્યા છે તેમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો લોકોના પ્રતિભાવો આવ્યા છે
આ પ્રતિભાવોનો અભ્યાસ કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે, સંકલ્પપત્ર તૈયાર કરવામાં આવશે અને આ સંકલ્પપત્રના આધારે આગામી 5 વર્ષમાં જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે સંકલ્પ લેવામાં આવશે. જી દત્તી. શ્રી ચેતન, વિગત બદલ આપનો આભાર.